હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મેઘરજ રાતપુર ગામે છેલ્લા 4 માસથી UGVCLની બેદરકારીને લઈને ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. એક તરફ હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે જગતના તાતે ખેતરમાં ઘઉં ચણા જેવા શિયાળુ પાકોની ખેતી કરી છે ત્યારે ખેડૂતોએ ખેતી પાક માટે નિયમિત પાણી આપવું પડે છે. પરંતુ મેઘરજના રાજપુર ગામે છેલ્લા 4 માસથી UGVCLની બેદરકારીને લઈ ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 4 માસમાં 4 UGDP ઉડી જતા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 1 સપ્તાહથી ડીપી બંધ હાલતમાં જોવા મળી છે ત્યારે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા તપાસ કરીને માત્ર ખેડૂતોને કચેરી સુધીના ધક્કા ખવડાવવામાં આવે છે ત્યારે UGVCL દ્વારા ડીપીને બદલવા માટે 1000 રૂપિયા માગ્યાને પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. પરંતુ હાલ તો બંધ ડીપીને લઈ ખેડૂતોની હાલત કપોડી બની છે ત્યારે ખેડૂતોએ ન્યાય મળે તેવી માંગ કરી છે. જયદીપ પાટિયા, JDSTV, અરવલ્લી. રામાભાઈ ધીરાભાઈ, તાલુકાના રાજપુર ગામનો વતની છું. અમારા રાજપુર ગામની અંદર અગાઉ 4 મહિનાથી ગામની અંદર ફ્રીજ કનેક્શનનું લાઇટ અમને ડીપી વારંવાર 4 મહિનામાં 4 વાર બળી ગઈ છે. હવે વારંવાર અથવા તો UGVCLના કર્મચારીઓને વારંવાર અરજીઓ કરવા છતાં એક વાર ડીપી નાખી જાય અને બીજા દિવસે બળી જાય એવા એવા અમે 4 ચક્કર માર્યા અને 1 ચક્કરના 10000 રૂપિયા ભાડું લે છે. અત્યારે અમારા ખેડૂતો તમામે તમામ હાલ હાજર છે. અમને એમના બાળકોને જીવાડવા માટે અમે ખેતી આધારિત જીવન જીવીએ છીએ, છતાંય અમારી ખેતી હવે 4 મહિનાથી નિષ્ફળ છે. ન તો ઘઉંની વાવણી થઈ અને જે વાવણી હતી એ સુકાવા લાગી છે. અત્યારે કઈ કન્ડિશનમાં જીવીએ એ ખેડૂતોને આનબાન કે શાન કોઈ હૂજબૂજ પડતી નથી. અને ક્યારેક આવે અને ક્યારે જતા રહે એ આ લાઇટ બિલનો કનેક્શન સારી રીતે આપતા નથી અને ડીપી નબળી નાખી જાય કે ઓછા વોલ્ટેજ નાખે ખબર નહીં પડતી. પણ અમે 4 મહિનાથી ખૂબ પરેશાન છીએ. ખેડૂતો બહુ નુકસાનમાં છે અને એ જો નુકસાની અમને બહુ વેઠવા પડે છે. અને જો આ તાત્કાલિક સત્વરે જો આ એક્શન અમને આ ડીપી તો સત્વરે નાખવામાં ના આવે તો અમે રાજપુર ગામના તમામે તમામ ખેડૂતો અમે UGVCLના ઓર્ગેનાઇઝેશનને અમે ધરણા ધરીશું. હવે એવી ચીમકી આપીએ છીએ. એટલું જ.